अंकश्रोणी जनजागृति आंदोलन समिति द्वारा जीआईडीसी रीजियोनल मैनेजर ने आवेदन पत्र पाठवी नोटिफाइड एरिया में पूरता प्रमाण में पानी पूरु पड़वानी मांग करवामां आवी छे। जनजागृति आंदोलन समिति द्वारा रीजियोनल मैनेजर ने पाठवेल आवेदनपत्र में जणाव्यु छे के तारीख 30/4/2022 शनिवार रोज आवेदनपत्र पाठवामां आव्यु, पण आप तरफ थी आज दिन सुधी कोईपण जातनो लेखित के मौखिक प्रत्युत्तर मळेल नथी, तो तेना अनुसंधान में एज विषय में फरीथी आंदोलन पाठवीए छे। आवेदनपत्रनी साथे आ समस्याथी पीड़ित नोटिफाइड विस्तार की 128 सोसायटी एपार्टमेंटना रहीशोनी आ मांगणी ने वाचा आपता सहमति पत्र रजू करेल छे। आ एक विस्तार की गंभीर समस्या छे अने आ विस्तार में भूगर्भजलना तळ 500 फूट सुधी पण पूर्ण थई गया छे, जेना कारणे घणी सोसायटीओ में पाणी की गंभीर कटोकटीनो सामनो करी रह्या छे अने 9-10 लाख रूपया खर्चीने नवा बोरवेल करवा मजबूर थया छे, जे पर्यावरण माटे पण लाल बत्ती समान छे। नोटिफाइड विस्तार की जनता खूब ज ऊंचा वेराना दर पर वेरो चूकवती होवा छता आवा वधाराना खर्च करी हल्की गुणवत्तावाळू पाणी मेळववा मजबूर थती होय, तदुपरांत दर 3 वर्षे नवो बोरवेल बनावानो खर्च करवो पड़तो होय, ते अत्यंत अन्यायी बाबत छे। जेना कारण आ सोसायटी एपार्टमेंटनी जनता खूब ज आक्रोशित छे, त्यारे आवेदन आप्याना 20 दिवस पछी पण कोईपण प्रत्युत्तर न मळे ते एक आखाड़ा कान करवा जेवी गंभीर बाबत छे। आ सूचक मौन जनता ने उग्र रजूआत करवा माटे प्रेरित करी रह्यो छे। अमारी फरी रजूआत छे के नोटिफाइड विस्तारना रहेठाण माटे अलग तळावनी व्यवस्था करवामां आवे। तळाव माटेनी जग्या पहेलेथी ज फाळववामां आवेल छे, छतां तेनो उपयोग करवामां नथी आवी रह्यो, जेना कारणे विस्तारनी जनताने पाणी गंभीर समस्यानो सामनो करवो पड़ी रह्यो छे। आम पहली दृष्टिए जोईए तो आपणा विस्तारनुं छेल्लां 10 वर्षमां लगभग डबल विस्तरण थयुं होय अने तळावनी जग्યા पहेलाथी मौजूद होवा छतां तंत्र द्वारा पाणी जेवी मूळभूत जरૂરિયાતનું આયોજન કર્યા વગર ખાલી નવા બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી અને વિસ્તારની જનતાને ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર કરવામાં આવી। આ વહીવટીતંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક છે। શું આ નિષ્કાળજી તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવી રહેલા હેતુફેર તરફનું સૂચન નથી કરતી? કારણ કે આગળ પણ તંત્ર દ્વારા હેતુફેર કરી ઘણી પ્રજાકીય સુવિધાઓની જગ્યા કોઈ વ્યક્તિગત રીતે આપી દેવામાં આવી છે। ઓફિસ પર પાણી માટેનું આવેદનપત્ર આપવા માટે આવેલા આગળ 30 તારીખે 30 એપ્રિલના રોજ આવેદનપત્ર આપેલું, પણ હજી સુધી 20 દિવસ થયા છતાં હજી કોઈ જાતનો રિપ્લાય મળેલો નથી, એટલે અમે ફરીથી આવેદનપત્ર આપવા માટે આવેલા। સાથે બીજી 130 સોસાયટીઓએ પણ આ જ વસ્તુઓની માંગ કરેલી છે કે પાણી વ્યવસ્થિત આપો। હવે આજે જીઆઈડીસીની અંદર જ્યારે તમે પહેલાં ફ્લેટ ખરીદતા કે કોઈ સોસાયટીમાં મકાન ખરીદતા તો 7-8 વર્ષ પહેલાં તમે દસ્તાવેજ રજૂ કરો તો નોટિફાઇડનો ટેક્સ તમારા નામે આવવા માંડતો હતો, પણ છેલ્લા 7-8 વર્ષથી જીઆઈડીસીએ એવો નિર્ણય લીધો છે કે જીઆઈડીસીમાં તમારું નામ ટ્રાન્સફર થાય પછી તમારા નામની ટેક્સ રસીદ ફાટે। તો જીઆઈડીસી એ કરવાનું કારણ એ હતું જીઆઈડીસીનું કે જીઆઈડીસીને દરેક ફ્લેટ દીઠ અને દરેક મકાન દીઠ વેરો મળે, મતલબ આ જીઆઈડીસીના અધિકારીઓ જે ઉલટા ચશ્મા પહેરીને ફરે છે એ લોકો ટેક્સ મેળવવા માટે દરેક ફ્લેટની અને દરેક મકાનની ગણતરી કરે છે, પણ જ્યારે પાણી જેવી સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે એ લોકો માત્ર ને માત્ર એક પ્લોટની જ ગણતરી કરે છે। તો અમારી આ પ્રજા જાગૃત થઈ ગઈ છે જીઆઈડીસીની, અને જે એમને ઉલટા ચશ્મા પહેરેલા છે એ ચશ્મા સીધા કરીને જ અમે રહેશું। જીઆઈડીસીની ઓફિસમાં ધવલ ઓસા સાહેબને આવેદન નંબર બે જે પાણી માણવાની સમસ્યા જે ઘરે ઘરે નળ આપવા માટેની તેનું આવેદનપત્ર આપવામાં આવેલ હતા, એમાં 130 પ્લેટના લેટરો પણ 130 સોસાયટીના લેટરો પણ સાથે સામેલ છે, અને ધવલ સાહેબને અમે રજૂઆત કરેલ છે અને તળાવ માટેની પણ અમે રજૂઆત કરેલ છે। હવે આ લોકોને ખબર નથી કે શું છે, આની પહેલાંનું એક આવેદન આપેલું હતું તે પણ હજી કોઈ બોર્ડમાં લીધેલું નથી, અને મને એમ છે આ લોકો આવી દાવ દિવસો કાઢીને ચોમાસો આવે હવે પછી કહેશે હવે પૂરું થઈ ગયું, માણસો કાંઈ નથી આવતા, એટલે અમારું માંગણી છે ઘરે ઘરે નળ જોઈએ અને એક પ્લોટ દીધી એક કનેક્શન છે એનો જ હોવું જોઈએ, કારણ કે બંગલાવાળાને પણ એટલું જ કનેક્શન ને 32 ફ્લેટવાળાને પણ એટલું જ કનેક્શન છે, તો અમે નોટિફાઇડ ટેક્સ તો બધા ફ્લેટવાળા ભરી છીએ, તો આવું શા માટે અન્યાય? હવે આ જીઆઈડીસીના અધિકારીઓને શું છે ખબર નહીં, હેતુફેર માટે અમે આવી જઈએ તો એમાં કોઈ જવાબ આપવાનો આવતો નથી, મોટી મોટી સંસ્થાઓને મોટા મોટા પ્લોટો ફાડી દેવામાં આવે છે એમાં કોઈ જવાબ મળતો નથી, તો અમારે શું આંદોલન કરીને આ જ કરવાનું, બીજું કંઈ કરવાનું જ નહીં? તો હવે અમારે જો આ અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે બધી તો અમે ઉગ્ર આંદોલન કરશું।